આજે આપણે શીખીશું સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન। થોડું વિચારો, નિશાંત કોઈ દુકાનમાંથી શરબતની એક સરખી બે બોટલ અને એક સરખી ચોકલેટ ખરીદે છે। જો એક શરબતની બોટલ કિંમત 22 રૂપિયા અને એક ચોકલેટની કિંમત 15 રૂપિયા હોય તો બધી વસ્તુઓના કુલ કેટલા રૂપિયા થશે? વિચારો। ચાલો હું તમને બતાવું છું, તમે આ બે રીતે શોધી શકો છો। તમે શરબતની એક બોટલની કિંમત અને એક ચોકલેટની કિંમતનો સરવાળો કરીને તેના બે ગણા કરી શકો છો, અથવા તમે શરબતની બે બોટલની કિંમત અને બે ચોકલેટની કિંમત જુદી જુદી શોધીને તેનો સરવાળો કરી શકો છો। બંને પરિસ્થિતિમાં તમને જવાબ સરખો મળશે। આપણે કહી શકીએ છીએ કે 2 × 22 + 15 = 2 × 22 + 2 × 15 છે। અહીં સરવાળા પર ગુણાકારનું વિભાજન કરવામાં આવ્યું છે। સમય સંખ્યાઓના સંદર્ભમાં પણ સરવાળા પર ગુણાકારનું વિભાજન કરી શકાય છે। ચાલો આને એક ઉદાહરણ વડે સમજીએ। ધારો કે આપણને 2/3 ઋણ 4/5 + 7/5 ની સાથે ગુણાકાર કરવાનો છે। આને આપણે આ રીતે કરીશું, અથવા આને આ રીતે કરીશું। આપણને બંને પરિસ્થિતિમાં સરખો જવાબ મળે છે, તેથી આપણે કહી શકીએ છીએ કે 2/3 × 4/5 + 7/5 = 2/3 × ₋ 4/5 + 2/3 × 7/5 છે। વ્યાપક રૂપથી કોઈ પણ ત્રણ સમય સંખ્યા એ બી સી માટે a × b + c = a × b + a × c છે, જેને સરવાળા પર ગુણાકારનું વિભાજન કહે છે। હવે તમે વિડિયો રોકીને તમારી નોટબુક અને પેન લો અને નોટબુકમાં ત્રણ સમય સંખ્યાઓ લખો। ધારો કે પહેલી સમય સંખ્યા એ, બીજી બી અને ત્રીજી સી છે। હવે તમે a × b - c માં એ બી સી ના સ્થાને આપેલ કિંમતો મૂકીને જવાબ મેળવો। હવે તમે a × b - a × c માં એ બી સી ના સ્થાન પર લીધેલ કિંમત મૂકીને જવાબ મેળવો। શું તમને બંને પરિસ્થિતિઓમાં સમાન જવાબ મળે છે? આ પરથી તમને શું જાણવા મળ્યું? વિચારો। એકદમ સાચું, આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ ત્રણ સમય સંખ્યા એ બી સી માટે a × b - c = a × b - a · c છે, જેને આપણે બાદબાકી પર ગુણાકારનું વિભાજન કહીએ છીએ। હવે તમે સરવાળા અને બાદબાકી પર ગુણાકારનું વિભાજન વિશે સમજી ગયા હશો। તો આજે આપણે શીખ્યા સમય સંખ્યા માટે સરવાળા અને બાદબાકી પર ગુણાકારનું વિભાજન। આગળના વિડીયોમાં આના સંબંધિત કેટલાક ઉદાહરણ જોઈશું।